પાકિસ્તાનના સિંઘ પ્રાંત બલુચિસ્તાનમાં આવેલ માતા હિંગળાજનું મંદિર 51 શક્તિપીઠોમાંનું એક ગણાય છે અને આ શક્તિપીઠના નામ પરથી જ વલસાડના ભદેલી જગા લાલા ગામમાં પણ હિંગળાજ માતાનું મંદિરનું સદીઓ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં એકમાત્ર એવા હિંગળાજ માતાના મંદિરમાં નવરાત્રી પર્વનું અનેરું મહત્વ રહેલું છે. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા વલસાડના માછીમારો કરાંચી સુધી માછીમારી કરવા માટે જતા હતા. તે વખતે માછલી પકડતી વખતે જાળમાં હિંગળાજ માતાની પ્રતિમા મળી આવી હતી, જેને માછીમારોએ લઈ આવી વલસાડના બદેલી ગામ ખાતે સ્થાપિત કરી હતી. આ ગામ અમારું આમ બધેલી જગાલાલા ગામ છે, પણ આમ હિંગરાજ તરીકે ઓળખાય છે, માં હિંગરાજ તરીકે ઓળખાય છે મોટેભાગે. અને લગભગ હું ગરબા અહીંયા ત્યારે અમારે આ ફર્યા બધા 52 દીપલા હતા. પહેલાં નીચે આવતા એકદમ પાણીમાં જ 68ની રેલ આવી, પછી અહીંયાથી સ્થાયી થયા બધા અહીંયા. પછી બધા વાણવટુવાળા બધા ધંધા કરવા જાય એટલે અહીંયા બધા સ્થાય થયા. પછી અહીંયા ગરબા તો હું તે આગળ લગભગ 42 વર્ષ થયા હું ગરબા ગાઉં છું, ને હરવા છું પ્રાચીન ગરબા હું ગાઉં છું પહેલેથી. અને બીજું તાળીને અમે પહેલાં છે ને ગવડાતા ને બોલતા. આવેલું છે હિંગરાજ માતાનું મંદિર, એ બલુચિસ્તાન પાકિસ્તાનમાં હતું ત્યારે આમાં દાદાઓ અમારા પહેલાં 2-3 પેઢી પહેલાં આ મંદિરની સ્થાપના થયેલી. અને આ મંદિરમાં દર વર્ષે 8મે દિવસે મેળા ભરાય છે. અને આ ગામ લોકો માછીમાર લોકો જોયું છે સાહેબ આપ લોકો આ તમારા માધ્યમથી કે આમાં આ માતાજીની એટલું બધું સટ છે તે અમે એમાં આજે આધારભૂત છીએ. અમે નીચેવા જીવન જીવતા હતા, આજે ઉચ્ચ કોટીનું જીવન જીવતા થયા છે એ માતાજીની કૃપા છે. અને આ ગરબો રમાય છે તે અમારા અસલ પદ્ધતિ ઓરિજિનલ ગરબો, એ ડીજે બીજેની ગવડાવીને ગરબા છે. અમારા દિનેશભાઈ છે, અમારા એ બધા છે, એ લોકો આ રીતે ગવડાવે છે અને માતાજીનું મઠ છે. અહીંયા ટ્રસ્ટ તરીકે અત્યારે નવા પ્રમુખ શ્રી મોહનભાઈ ગોબરભાઈ ટંડેલ છે અમારી સાથે, અને હું વાઇસ પ્રેસિડેન્ટ છું. અને આ આયોજન અમે કરતા પહેલાં બહુ વિચારીએ છીએ. મારું નામ મોહનભાઈ ગોપાલભાઈ ટંડેલ છે. હું હિંગરાજ માતા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. આ વર્ષે નવા રહેલો પ્રમુખ છું. અમારી હિંગરાજ માતા આ માછી લોકોના અમારી કુળદેવી એમ કહીએ છીએ. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ એ બદલી જગલાલા ગામના અમારી બાજુમાં બાજુના ગામના ત્યાં ભણીને એ મોટો થઈને આપણા દેશના વડાપ્રધાન થયા. એ વડાપ્રધાન થયા તે ત્યારે પણ વડાપ્રધાન છીએ. એમણે 1977માં હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે એ સમયે આવ્યા હતા. આ હિંગળાજ માતાનું જે હિંગરાજ માતા એ આપણી 52 શક્તિપીઠમાંની એ એક શક્તિપીઠ છે જે મા અંબાનું સ્વરૂપ છે. એ 52 શક્તિપીઠમાંથી જે એ શક્તિપીઠ ક્યાંથી આવી છે આપણે આ જ્યારે આપણું અખંડ ભારત હતું ત્યારે એ બલુચિસ્તાનમાં આજે પણ છે. બલુચિસ્તાનમાં આપણી હિંગરાજ અમારી આ શક્તિપીઠ હિંગરાજ માતાનું મંદિર ત્યાં છે.